આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની 3,907 જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના 2 સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જારી કરાયા છે. સીસીટીવી ફૂટેજમાં એક પરિસરથી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો. આપ સીસીટીવીમાં જોવો છો તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની SM વિદ્યાલયમાં 12 થી 2 વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક 1:14 વાગ્યે ક્લાસરૂમ છોડી બહાર જાય છે અને અંદાજે 30 મિનિટ બાદ ક્લાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે. અન્ય એક કિસ્સામાં CU શાહ ઇંગ્લિશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક 1:14 વાગ્યે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબ વાહિનીનો ફોટો પોતાના મોબાઈલમાં કેદ કરતો દેખાય છે. આ સમગ્ર મામલાનો NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લી લેવાયેલી 11 પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સરકાર પાસે તમામ કેન્દ્રોના CCTVની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બિન સચિવાલય ક્લાર્ક મુદ્દે અત્યાર સુધી જે ગેરરીતિઓ થઈ છે એમની અફવાઓ ચાલતી હતી, પરંતુ આજરોજ એક સંસ્થામાં જે ગેરરીતિઓ થઈ છે એમના CCTV ફૂટેજ જ્યારે બહાર આવ્યા છે ત્યારે મારે સરકારને નમ્ર અપીલ કરવી છે કે હવે ફક્ત એક્શન લેશું એવી વાતો કરવા કરતાં આ સંસ્થાના તમામ સંચાલકો અને આ ગેરરીતિમાં જે લોકો જોડાયેલા છે એમને તાત્કાલિક ધોરણે જેલ હવાલે કરવામાં આવે અને આવી સંસ્થાઓને ન કેવળ ખાલી એમના કેન્દ્રો રદ કરવા કરતાં એમને તાળાબંધી જ કરવામાં આવે ત્યારે સરકાર આવી કોઈ એક્શન લેશે તો ગુજરાતમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડશે અને જો આવું થશે તો જ આવનારી કોઈ ભરતીની અંદર કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને કદાચ ગેરરીતિ કરવી હશે તો 100 વાર વિચારવું પડશે. એટલે સરકારે આવી કોઈ એક્શન લેવી જોઈએ અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે જો સરકાર કોઈ એક્શન નહીં લે તો વિદ્યાર્થીઓનો આક્રોશ છે સરકાર સમક્ષ ચોક્કસથી આવવાનો છે. પ્રવીણ રામ, પ્રદેશ પ્રમુખ, જન અધિકાર મંચ. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.